આજકાલ આમંત્રણનો દોર ચાલે છે, જે નેતાને સામે નથી જોઈ શકાતા તેને સાથે રાખવા માટે પ્રયત્ન ચાલે છે, એ પછી અર્જુન મોઢવાડિયા હોય કે પછી અમરીશ ડેર હોય. ભૂતકાળમાં આપણે જોયું છે કે અમરીશ ડેરને સીઆર પાટીલ જાહેરમાં આમંત્રણ આપે છે, કહે છે કે તેની માટે રૂમાલ મૂકેલો છે. અને હવે પાછા સમાચાર સામે આવ્યા છે અર્જુન મોઢવાડિયાને લઈને. છેલ્લા ઘણા સમયથી અર્જુન મોઢવાડિયા ચર્ચામાં રહે છે, પરંતુ અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યું છે તાજેતરમાં, અને આ ટ્વીટમાં તેઓ કહે છે કે હું કોંગ્રેસ પક્ષ છોડું તે વાત અફવા છે. આ ટ્વીટ ગોપાલ ઇટાલિયા સુધી પહોંચ્યું અને ગોપાલ ઇટાલિયા પણ આમંત્રણ આપી દે છે. ગોપાલ ઇટાલિયા પણ કહે છે કે આપની જેવા ભણેલા ગણેલા નેતાથી આમ આદમી પાર્ટી શોભશે. આ સાથે તેમને એ પણ કહે છે કે તમે તેવું શા માટે ન લખ્યું કે આપ કોંગ્રેસ નથી છોડવાના. બસ આ ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચા ગુજરાત ગજવી રહી છે. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા શું કરી રહ્યા છે અને કયો રાજનૈતિક દાવ રમી રહ્યા છે એ કોઈને પણ સમજાતું નથી. રામ મંદિર આમંત્રણને લઈ દિલ્હી કોંગ્રેસને ન માગેલી સલાહ આપે છે, જેના થોડા સમય પછી તેમના કહેવાતા સમર્થક અમરીશ ડેરનું પણ ટ્વીટ વાયરલ થાય છે. બસ અહીંથી જ વાત શરૂ થાય છે કે શું અર્જુન મોઢવાડિયા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. મીડિયા તો સવાલ કરે અને નેતાઓની હરકત પરથી અનુમાન પણ લગાવે, પણ સ્પષ્ટતા અર્જુન મોઢવાડિયાને શા માટે કરવી પડી? અર્જુન મોઢવાડિયાની સ્પષ્ટતા. અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડવાની ચર્ચા અંગે કરે છે ટ્વીટ. ટ્વીટમાં પક્ષ છોડવાની વાતને ગણાવે છે અફવા. લખે છે, કોંગ્રેસમાં છું અને પક્ષનો ધારાસભ્ય છું. અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી, એ ટ્વીટ ગોપાલ ઇટાલિયાના ધ્યાને આવી. આખા બોલા સ્વભાવના ગોપાલ ઇટાલિયાએ તરત જ અર્જુન મોઢવાડિયાને તેવો જવાબ આપ્યો કે ખુદ અર્જુન મોઢવાડિયાને પ્રતિક્રિયા આપવી ભારે પડી રહી છે. ગોપાલ ઇટાલિયાનું મોઢવાડિયાને આમંત્રણ. ગોપાલ ઇટાલિયા મોઢવાડિયાને આમ આદમી પાર્ટીમાં જોડાવા આપે છે આમંત્રણ. અર્જુન મોઢવાડિયાને મારે છે ટોણો. અર્જુન મોઢવાડિયા પાસે કોંગ્રેસમાં જ રહેશે તેનો માગે છે ખુલાસો. અર્જુન મોઢવાડિયાને ગણાવે છે સક્ષમ અને ભણેલ ગણેલ નેતા. હવે ક્યાં નેતા પર વિશ્વાસ કરવો? આજે તો ખેસ બદલતા ક્યાં વાર લાગે છે. આપણે અહીં તો પક્ષપલટુ ધારાસભ્યોનો પણ એક પક્ષ બને તેટલી સંખ્યા હવે થઈ છે. લોકો કહી રહ્યા છે કે હાર્દિક પટેલ પક્ષ બદલી શકે તો અર્જુન મોઢવાડિયા પણ બદલી જ શકે. બસ વાત ઓફરની છે. કોઈને ધારાસભ્ય બનવું હોય છે તો કોઈને મંત્રી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.